ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જો આજે આપણે યુનિટ 3 ટ્રાવેલ ટાઈમમાં શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવતા શીખવાનું છે. કયો ટોપિક શીખવાનો છે? તો કે શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય લખો. અગાઉના લેક્ચરમાં પણ તમને પાઠ્યપુસ્તકમાંથી મેં આ શીખવ્યું છે. આજે કંઈ નવા વાક્ય હશે કે જેના બધા જ શબ્દો ઉલટ પુલટ થઈ ગયેલા હશે, જેને યોગ્ય ક્રમમાં ગોઠવી આપણે વાક્ય બનાવવાનું છે. અહીં તમને એક્ઝામ્પલ આપ્યું છે મેં કે ન્યૂઝપેપર અ રોહિતભાઈ રીડિંગ ઇઝ. તો આપણે પાઠ્યપુસ્તકમાં રોહિતભાઈ વાળો પેરેગ્રાફ ભણી ગયા, તો એમાં જ આપણને ખબર પડી જાય છે કે શું આવશે આનો જવાબ. શું આવશે? ચાલો વિચારો. સૌથી પહેલો આવશે રોહિતભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝ પેપર. તો આખું વાક્ય વાંચો, રોહિતભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝ પેપર. રોહિતભાઈ સમાચાર પત્ર વાંચી રહ્યા છે. ચાલો વાક્ય નંબર 1 પર ધ્યાન આપો. અહીં શું આપ્યું છે? હેઝ અ પ્રિયા અને બાસ્કેટ. ચાલો અહીં આડાવડો થઈ ગયો છે. અહીં કઈ રીતે આવતો હશે? તો સૌથી પહેલા આપણું નામ, શું નામ છે? પ્રિયા. પ્રિયા, ત્યારબાદ હેઝ, ત્યારબાદ એક એમ શું આવે છે? એ, અને લાસ્ટમાં બાસ્કેટ. શું આન્સર આવ્યો આપણો? પ્રિયા હેઝ અ બાસ્કેટ. પ્રિયા પાસે ટોપલી છે. હવે એવું તો નહીં આવે કે પ્રિયા બાસ્કેટ હેઝ, ત્યારે શબ્દની અંતે હેવ કે હેઝ લાગતું નથી. સૌથી પહેલા આપણો કર્તા આવશે. કર્તા એટલે શું? આપણું જે નામ હોય તે. રોહિતભાઈ છે, પ્રિયા છે, પછી એમ ઇઝર આવતું હોય કે હેઝ આવતું હોય એ લાગશે. ત્યારબાદ લાસ્ટમાં કર્મ આવશે. કર્મ એટલે કે જે કાર્ય થતું હોય તે. અહીં શું કાર્ય થાય છે? રીડિંગ અ ન્યૂઝ પેપર, સમાચાર પત્ર વાંચે છે. અહીં શું છે? અ બાસ્કેટ, ટોપલી. પ્રિયા પાસે ટોપલી છે. ત્યારબાદ નંબર 2, બ્રધર રાજ ઇઝ નિતિન. બ્રધર રાજ ઇઝ નિતિન. લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આપેલું છે. અહીં ખાસ ધ્યાન આપવાનું છે. આવું જ મેં તમને એક્ઝામમાં વિશ્વાસની એક્ઝામ હતી ને, એમાં પૂછેલું હતું કે શી ઇઝ ડાન્સિંગ. એમાં એવું હતું કે ડાન્સિંગ ઇઝ અને શી, આવું મેં પૂછેલું. તો ઘણા બાળકો એવું લખ્યું હતું કે શી ઇઝ ડાન્સિંગ. તમારે એ જોવાનું છે કે શું ઇઝ કેપિટલ આપેલો છે. ત્યાં મેં ઇઝ કેપિટલ આપ્યો તો એટલે એનો મતલબ પ્રશ્ન બનાવવાનો છે. એ મેં તમને ત્યારે સમજાવ્યું હતું અને હજી પણ સમજાવું છું. છતાં પણ એમ કહે છે, ઘણા બાળકો એમ કહે છે કે આ સાચું છે તો પણ ખોટું લખેલું છે. પણ શી ઇઝ ડાન્સિંગ ના આવે, કારણ કે ઇઝ છે ઇઝ કે સ્મોલ નહોતો. ઇઝ કેવો? સ્મોલ નહોતો. કેવો છે? કેપિટલ. જો સ્મોલ એનો પણ સ્મોલ તો શી ઇઝ ડાન્સિંગ આવે, પણ ત્યારે મેં કેપિટલ આપ્યો તો અહીં પણ કેપિટલ આપેલો છે. ઇઝ કેપિટલ આપેલો છે એનો અર્થ શું થશે? કે આપણે પ્રશ્ન બનાવવાનો છે. અહીં શું કીધું છે? બ્રધર રાજ ઇઝ નિતિન. હવે આપણે એવું બનાવવાનું છે કે ઇઝ રાજ નિતિન બ્રધર, આવું આવશે. અને વાક્યને શબ્દના ક્રમમાં ગોઠવો તો શું આવશે? ઇઝ રાજ નિતિન બ્રધર. અથવા એવું લખી શકો, ઇઝ નિતિન બ્રધર રાજ. આવો પણ ક્વેશ્ચન કરી શકો છો. ચાલો અહીં ધ્યાન આપો. ઇઝ રાજ નિતિન બ્રધર. લાસ્ટમાં પ્રશ્નાચિહ્ન મૂકવાનું ખબર નથી ને, અડધો માર્ક તો કાપી દીધું. અહીં શું કીધું? જુઓ, નિતિન મેં કીધું તું પોસ્ટ ઓફ યસ કરીને આવે ત્યારે આગળના જ પીરિયડમાં આપણે ભણ્યા કે નો ની ના. શું રાજ નિતિનનો ભાઈ છે? આવું અહીં પૂછેલું છે. અને મને વિશ્વાસ છે ત્યાં સુધી આપણે 80% બાળકો તેમ જ લખશે. શું લખશે? રાજ ઇઝ નિતિન બ્રધર. આવું જ બનાવશે. એને એ ખ્યાલ નહીં આવે કે ઇઝમાં આ
પણ છે ને પ્રશ્નાર્થ છે તો મતલબ આપણે વાક્ય પ્રશ્નથી બનાવવાનું છે જો પ્રશ્નાર્થ વાક્ય ની આપેલું હોય તો તમે લખી શકશો શું લખી શકશો રાજ નીતિન બ્રધર પણ પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે તો કમ્પલસરી આ જ જવાબ આવવો જોઈએ ઇઝ રાજ નીતિન બ્રધર ત્યારબાદ નંબર થ્રી જોઈએ અને શું કીધું આપણને આર ધ ચિલ્ડ્રન ચિલ્ડ્રન એટલે બાળકો આર શા માટે લાગ્યું તો બાળક એક જ નથી ચાઇલ્ડ નથી ચિલ્ડ્રન છે એટલા માટે આર લાગ્યું ગાર્ડન ધ ઇન તો આને તમે યોગ્ય રીતે ક્રમમાં ગોઠવો તો શું લખશો સૌથી પહેલા તો આપણું જે કર્તા છે ધ ચિલ્ડ્રન આર ઇન ધ ગાર્ડન ખ્યાલ આવ્યો ધ ચિલ્ડ્રન
આન્સર શું આવ્યો? હુ ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. ફૂટબોલ સાથે કોણ રમી રહ્યું છે? ત્યારબાદ આપણે જોઈએ જો આનું વાક્ય. એ બલૂન મેન અ દ ઇઝ ફેન્ડે, આવું વાક્ય આપેલું છે. બલૂન મેન એટલે કે ફુગાવાળો. અહીં જુઓ, આ લાઈનમાં આપણને ઇઝ દેખાય છે, કેપિટલમાં દેખાય છે. એનો અર્થ વાક્યની શરૂઆત ઇઝ થી કરવાની છે. છેલ્લે જો છે ધે, ઇઝ ધે ત્યારે છેલ્લે પ્રશ્ન ચિહ્ન પણ આવે છે. તો પ્રશ્ન ક્યાંથી બનાવું છું? ઇઝ થી. ઇઝ ધે બલૂન મેન છે. આવા બધા આવશે, પણ પ્રશ્નાર્થ વાક્ય હોય તો
છોકરી માટે શી વપરાય? શી ઇઝ 20 યર્સ ઓલ્ડ. મિસ્ટર પટેલ 50 યર્સ ઓલ્ડ, ડોક્ટર, ફેટ અને હોસ્પિટલ. મિસ્ટર પટેલ કીધું છે એટલે આપણે મેન લખવાનું છે. મેં તમને કીધું હતું મિસ્ટર પટેલ ઇઝ અ મેન, હી ઇઝ 50 યર્સ ઓલ્ડ. તે કેટલા વર્ષના છે? 50 વર્ષના છે. હી ઇઝ અ ડોક્ટર, અહીં એક એન લગાડવાનું છે. તે ડોક્ટર છે. હી ઇઝ ફેટ એટલે કે તે જાડા છે. He is in the hospital. તે ક્યાં છે? દવાખાનામાં છે. અહીં એવું નથી લખવાનું કે હી હેઝ અ હોસ્પિટલ, તેની પાસે દવાખાનું છે. હી ઇઝ હોસ્પિટલ, તે દવાખાનું છે, આવું બધું બનાવવાનું નથી. શું લખવાનું છે? તે ડોક્ટર છે એટલે ક્યાં હશે? હી ઇઝ ઇન ધ હોસ્પિટલ. ચાલો, મિસ પાંડ્યા 30 યર્સ ઓલ્ડ, સિંગર, શોર્ટ અને કર્લી હેર હોય પૂછે. અહીં જુઓ, અહીં વુમેન આવશે નહીં, અહીં શું આવશે? ગર્લ આવશે. શું આવશે? ગર્લ. મિસ પાંડ્યા ઇઝ અ ગર્લ. અહીં શા માટે ગર્લ આવ્યું? કારણ કે મિસ આપ્યું છે. જો મિસિસ આપ્યું હોત એમાં તો વુમન આવે. મિસ્ટર અને મિસિસ જે લગ્ન થઈ ગયેલા હોય ને એ સ્ત્રી પુરુષ માટે વાપરવામાં આવે છે. અહીં મિસ એટલે કુમારી. શું થાય? કુમારી. કુમારી પાંડ્યા. મિસ પાંડ્યા ઇઝ અ ગર્લ, શી ઇઝ 30 યર્સ ઓલ્ડ, તેની કેટલી? 30 વર્ષની છે. શી ઇઝ અ સિંગર, તે ગાયિકા છે. શી ઇઝ શોર્ટ, તેની કેવી છે? ટૂંકી છે એટલે કે ઠીંગણી છે. હાઈટ જેની નીચી હોય એને શોર્ટ કહેવામાં આવે. શી હેઝ અ કર્લી હેર, તેને કેવા વાળ છે? વાકડિયા. કર્લી એટલે કેવા થશે? વાકડિયા વાળ હોય ને એને કર્લી વાળ કહેવાય. ચાલો આગળ જોઈએ. જુઓ પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 8. તમે ગુજરાતીમાં તમે ઉખાણા ભણો છો ને, આપણે અહીં ઉખાણું આપણે પૂછીશું. હું તમને બધાને ઉખાણું પૂછીશ, તમારે જવાબ આપવાના છે એના. જોડીમાં કામ કરો, આપેલા કોયડા ઉકેલો અને જવાબ લખો. ચાલો, ઇટ ઇઝ અ બિગ એનિમલ, ઇટ હેઝ ટુ લોંગ ટીથ, ઇટ હેઝ વન ટ્રંક, વોટ ઇઝ ઇટ? તે એક મોટું પ્રાણી છે, તેને બે લાંબા દાંત છે, તેને એક સૂંઢ છે. ટ્રંક એટલે શું થાય? સૂંઢ. તે શું છે? તો આપણને ખબર છે કોને બે લાંબા દાંત હોય. ચાલો, આવડી ગયું છે તમને બધાને? આવડી ગયું? બોલો આન્સર શું આવશે? એન એલિફન્ટ. ELEPHANT. પાછો હાથીનો સ્પેલિંગ પણ આવડવો જોઈએ. કોણ હોઈ શકે? હાથી. બીજું કીધું છે, ઇટ હેઝ નો વિંગ્સ બટ ઇટ ફ્લાઈઝ ઇન ધ સ્કાય, ઇટ ઇઝ નોટ અ બર્ડ, વોટ ઇઝ ઇટ? શું કીધું છે? વિંગ્સ એટલે કે પાંખો, નો એટલે નથી, તેને પાંખો નથી, બટ એટલે પણ, ફ્લાય એટલે ઉડવું, ફ્લાય ઇન ધ સ્કાય, પણ તે આકાશમાં ઉડે છે. ઇટ ઇઝ નોટ અ બર્ડ, તે કોઈ પક્ષી નથી, વોટ ઇઝ ઇટ? તે શું હોઈ શકે? તમને વધારે ખબર હશે, ઉત્તરાયણના દિવસે શું ચગાવો તમે? પતંગ. અને પતંગને શું કહેવાય? કાઈટ. અ કાઈટ, પતંગ. ત્રીજું છે, ઇટ હેઝ ફોર લેગ્સ, તેને ચાર પગ છે. કેટલા પગ? ચાર પગ. ઇટ કેન નોટ વોક, તે ચાલી શકતું નથી.
We sit on it. આપણે તેના પર બેસીએ છીએ. What is it? તે શું છે? તો ચાલો ચાર પાયા કોને હોય? ખુરશીને. આપણે એના પર બેસીએ છીએ. હા, તો આન્સરમાં શું આવશે? અ ચેર, ખુરશી. ચાલો, ત્રણે ત્રણ ઉખાણાના જવાબ આવડી ગયા. એક્ઝામમાં પૂછું તો આવડે ને? સરસ, ચાલો આગળ જોઈએ. જો આજનું હોમવર્ક, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્યો લખો. સૌથી આગળનો પહેલો પ્રશ્ન કરાયો તેના ફોટા મોકલું, એ તમારે આન્સર જાતે લખજો. અહીં તમે જાતે થોડું ઘણું આવડી ગયું હશે, આન્સર જોઈ લખવાના નથી, જાતે ક્વેશ્ચન લખી અને પછી આન્સર લખવાના છે. હોમવર્કમાં ખ્યાલ આવી ગયો ને?